हरे कृष्ण महाराज, स्वामी नारायण भगवान। महाभारत ने वन पर्व ने कथा चाले रही छे। प्रथम महाभारत ने अंदर आदि पर्व छे, बीजो छे सभा पर्व, त्रीजो छे वन पर्व। 18 पर्व महाभारत ने अंदर व्यास भगवान लखेला छे। पांडवों जुगार में हारी गया, शकुनिए कपट कर्यु, दुर्योधने कपट थी जुगारना पासाओ रमी पांडवों ने परास्त कर्या। युधिष्ठिर जेवा धर्मराज जुगारनी एवी लत, भाइयों ने हारी गया, पत्नी ने पण हारी गया। पछी धृतराष्ट्र द्रौपदीना शापना भय थी फरीवार राज्य आपी दीधु, पांडवने मुक्त कर्या। बीजी वार रमायडा 12 वर्षनो वनवास अने 13मो गुप्तवास, एमां जो पकड़ाई जाए तो फरीवार 12 वर्षनो वनवास। एमां वननी अंदर पांडवो फरे छे। पांडवो ए भगवानना भक्त छे, वनमां आवा छता भगवान श्री कृष्ण अवारनवार त्यां मळवा जाय छे। काम्यक वन, द्वैत वन एवा वन वटावता वटावता पांडवो वनमां निवास करता था। एमां एक वखत भीमसेन वननी अंदर फळफूल लेवा माटे जाय छे, ए दरम्यान एक पहाड़ घोर जंगल रस्तामां एक भयंकर अजगर बाजूमां, एटलो बधो विशाळ मोटू पड़ू मोडू करी अने कोई रस्ते निकले तेने गळी लेवा माटे बैठो छे। भीमसेन तो जंगल में जाड़वा पचाड़ो, सिंह हाथी दीपड़ा एवं वर्णन है कि भीम ने जो ऊबी पूछड़े भागवा माँडे बधाय, कारण के भीम ये बधाय ने मारे। आगळ जता अजगर बैठो तो भीम ने खबर नहीं, અને અજગરે પોતાની મુખમાંથી વરાળ કાઢી ફૂંક, એની એવી ઝેરી વરાળ હતી શ્વાસ ઉચ્છવાસ કે ભીમને લાગી ભીમ પડ્યો। તરત અજગરે ભીમને પકડી લીધો। આ અજગરને એવું વરદાન હતું કે કોઈ પણ પ્રાણી પશુ મનુષ્યને પકડે તો એની શક્તિ ક્ષીણ થઈ જાય। भीमसेन अंदर 10,000 हाथी नु बल महाभारत में कहे छे, पर अजगर एनी शक्ति थी भीमसेन नु बल हरी लीधु। भीमसेन छूटवा माटे धड़फड़िया मारे, ताकत लगावे, पर एटलो बधो पकड़ में अजगर लेतो जाय छे कि भीम छटकी नथी शकतो। भीमने एम थयुं कि मारी शक्ति केम आए लागती नथी। ભીમે બૂમ મારી, એલા છોડી દે, નકર તારા મકોડા બધા ઢીલા કરી નાખ્યો। મૂકી દે અજગર ભરડો લઈને સામે ફેણ ચલાવીને બેઠો અને અજગરને વાચા ફૂટી, નહીં છોડું। અજગર બોલ્યો, તું મારો ખોરાક છો, હું ઘણા દિવસથી ભૂખો બેઠો છું, આજે તો તને ખાઈ જ જઈશ, તારા જેવો પહેલવાન હું ધરાઈ રહીશ, આજે કેટલા ઉપવાસ, આજે પારણું થશે। ભીમ કે તમે બોલો છો તો તમે છો કોણ? સામાન્ય અજગર નથી,
કોક દેવતા લાગો છો, કોણ છો? તમારે જે જોતું હોય આપવું, પણ મને છોડો બાપા. બીજા પ્રાણીઓ, પશુ પક્ષી, સિંહ વાઘ, હાથી, જે જોયું હું ઢગલો કરી દઉં, પણ મને મૂકો નહીં. તને જ ખાય. કોણ છો? તો કે હું નહુસ રાજા. સાંભળજો ભીમ, કે નહુસ રાજા એ તો અમારા પૂર્વજ. અરે એ તો છતે દેહ સ્વર્ગમાં ગયા છે અને ઇન્દ્ર પદવીને પામ્યા છે. અહીંયા અજગરમાં ક્યાંથી હોય? એ તો મહાન પુણ્યશાળી, અમારા પૂર્વજ. તો તમે અમારા પૂર્વજ છો, તો હું તો તમારો દીકરો થાવ. બાપા તેનું દીકરાને હેરાન કરો છો? મૂકી દો. ના, અત્યારે હું અજગરના રૂપમાં છું, અત્યારે તો નહીં છોડું. ભીમ, કે કોઈ હિસાબે મને છોડશો? હું તમને બે હાજરી વિનંતી કરું છું. એક ઉપાય છે, તારે છૂટવું હોય તો. શું? મારા પ્રશ્નનો ઉત્તર આપ, મારા પ્રશ્નનો ઉત્તર આપ, તો હું તને છોડી મૂકું. ભીમ, કે આપણે કાંઈ નું જ નિહાળી બિહાળી ગયા નથી, કોઈથી ચોપડી ખોલી નથી, છતાંય પૂછો. ફિલોસોફી તો છે જ, હા, ઘણા ન ભણાવવાની ફિલોસોફી ઊંચી હોય. પૂછો, આવડશે તો કહેશું. અજગર પ્રશ્ન પૂછે છે અનેક પ્રકારના. ભીમ તો સુનમુન થઈને હાંભળા કરે છે. પછી અજગર કે જવાબ આપ, તો કે આમાં એક કોઈનો આવડતો નથી. પ્રશ્નનું શું કામ છે બાપા? તારે જે જોતું હોય માઇકની પ્રશ્નથી પેટ ભરાય છે તારું? મને મૂક, તું મને મૂક, નહીં છોડું. એમ કરીને અજગરે ભીડ લગાવી, તાકાત લગાવી. ભીમ ભેટમાં આવ્યો, હાડકા મીંડા ભૂકો બોલવા. ભીમ કે મારી શક્તિ કેમ એ જણાતી નથી, ને હું હાથીને ઉંદડીને પૂછડીને જેમ પકડીને ફેરવી નાખી દઉં છું. એવામાં અહીંયા પર્ણકોટીમાં યુધિષ્ઠિર રાજા આવ્યા. દ્રૌપદીને કહે છે, ભીમસેન ક્યાં છે? મને અપશુકન થાય છે. ભીમસેનની ખબર નથી, ફળ ફૂલ લેવા ક્યાં છે આ બાજુ ઉત્તરમાં, મારે જલ્દી જ આવવું પડશે. યુધિષ્ઠિર રાજા ધર્મ રાજા છે. કોઈ પણ ભાઈઓને જ્યારે સંકટ આવ્યું છે ત્યારે યુધિષ્ઠિરને ખબર પડી જાય છે કે મારો ભાઈ અત્યારે મુસીબતમાં છે. સાચો માણસ એને ખબર પડે અગાઉથી, મૃત્યુની ખબર પડી જાય, અગાઉથી તૈયારી કરવા માંડે છે કે હવે હું, મારું પૂરું થવાનું છે, અગાઉ ખ્યાલ આવે છે. એ યુધિષ્ઠિર ભીમને શોધવા માટે નીકળી પડ્યા જંગલમાં. જંગલના રસ્તા વટાવતા બૂમો પાડતા જાય છે, ભીમ, એ ભાઈ ભીમ, ક્યાં છો? તું કોઈ મુસીબતમાં તો નથી ફસાયો ને? પણ જંગલમાં રસ્તો ક્યાં ગોતો, છતાંય ભીમ આવેલો હોય ત્યાં તો રસ્તો લગભગ થઈ જ ગયો હોય. એ જાળવાનો હોથ બોલી ગયો હોય, જાણે બુલડોઝર નીકળ્યું હોય ને, એમ જંગલમાં ભીમ વિચારતો. આવ્યા એક પર્વતની ગુફા પાસે. ત્યાં જોઈતા તો ભીમને અજગર ભરડો લઈને બેઠો છે, સામે ફેણ માંડીને. એ ભીમ, આવ્યો. તો કે કેવી રીતે આવો મોટા ભાઈ? તમે જલ્દી અહીંયા આવો, મને બચાવો. જુઓ, અજગરે મને પકડી લીધો, આના પંજામાંથી છોડાવો. યુધિષ્ઠિર કે, હે અજગર, તું મારા ભાઈને છોડી દે, શા માટે પકડો છો? અજગર બોલ્યો, નહીં છોડું, આ મારો ખોરાક છે, અને હું રસ્તાને કાંઠે બેઠો તો સામેથી જ આવ્યો છે. તો આપ, તમારી કઈ ઈચ્છા હોય તો જણાવો, ઈચ્છા તમારી પૂરી કરું તો મારા ભાઈને મુક્ત કરો. આપ કોણ છો? એ બધી વાત પછી. તો મારી એક શરત છે, મારા પ્રશ્નના જવાબ આપ, તો હું તારા ભાઈને મુક્ત કરું. પૂછો. યુધિષ્ઠિર,
હાથ જોડીને કહે છે, પૂછો, મારી યથામતી ઉત્તર આપીશ. ત્યારે અજગર પ્રશ્ન પૂછે છે, બ્રાહ્મણ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, આત્મા કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, ઋષિ કોને કહેવાય, એવા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્નના સંતોષકારક જવાબ મળ્યા એટલે અજગર પ્રસન્ન થયો અને ભીમને ભરડામાંથી છૂટો કર્યો. ભીમ દોડીને મોટા ભાઈને પગે લાગ્યો, ભાઈ સારું થયું તમે આવ્યા, નકર મારી તાકાત તો અહીંયા બેટરી ડાઉન થઈ ગઈ. એ જેવો અજગરના ભીડામાંથી ભીમ છૂટ્યો એ જ વખતે અજગરનું શરીર પડ્યું અને અંદરથી દિવ્ય પુરુષ નીકળ્યો. દિવ્ય પુરુષ, આપ કોણ છો? યુધિષ્ઠિરે પૂછ્યું. તો કે હું નહુસ રાજા છું. ઓહો, અમારા પૂર્વજ તમે તો સ્વર્ગમાં ગયા હતા, મહાન પુણ્યશાળી આત્મા, અને તમે આ અજગરના દેહમાં, તમે તો ઇન્દ્ર બન્યા હતા સદેહે, અને અમુક જ વ્યક્તિ સદેહે સ્વર્ગમાં ગયા છે. એક અર્જુન વિદ્યા શીખવા 5 વર્ષ સ્વર્ગમાં રહ્યા છે, એક યુધિષ્ઠિર રાજા સદેહે સ્વર્ગમાં ગયા છે, એક નહુસ રાજા સદેહે ઇન્દ્ર થયા છે, અને બીજા ઋષિઓ. આપ આ અજગર બેના અમારા પૂર્વજ છો, જો યોગ્ય લાગે તો અમને કહો. ત્યારે નહુસ બોલે છે, હું સ્વર્ગમાં રાજા બન્યો, પણ ઇન્દ્ર પદવી આવ્યા પછી અભિમાની બની ગયો, ઇન્દ્રાણીને પરણવાની ઈચ્છા કરી, ઋષિએ ના પાડી, છતાં પરાણે ઇન્દ્રાણીને પરણવાની ઈચ્છા કરી. ઇન્દ્રાણી મુંજાણા એને ઋષિઓની સલાહ લીધી. તો કોઈએ કીધું કે પરણવા આવે તો કોરા વાહન ઉપર બેસીને આવે. કોરા વાહન ઉપર એટલે જેની ઉપર કોઈ બેઠું જ ન હોય. એવા તો ઋષિઓ હોય, સાધુ હોય, તમારે ખંભે ઘોડો પલંગ હોય, છોકરાઓ કોરા વાહન અર્થાત કોઈની પાલખીએ જોઈતા ન હોય, એવા તો ઋષિ. એટલે નહુસ રાજાએ ઋષિઓને ભેગા કર્યા અને ઇન્દ્રાણીને પરણવા પાલખીમાં બેસી અને ઋષિઓને ખંભે પાલખી ઉપડાવી. અગત્ય, અંગિરા, આવા મહાન ઋષિઓ એને ખંભે પાલખી લઈ પોતે ઉપર બેઠો, ચાલો ઇન્દ્રાણીને વરવા માટે. એમાં ઋષિઓ તો પ્રભુનું સ્મરણ કરી ધીમે ધીમે ચાલે, એટલે નહુસ રાજા હાથમાં ચાબુક રાખી અને ઋષિઓને ફટકારે, સર્પ 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 એટલે જલ્દી ચાલો, સંસ્કૃતમાં સર્પ એટલે જલ્દી ચાલો, સર્પ. ઋષિઓને ઉઘાડા શરીર ઉપર ચાબુક મારે, આને ફરણવાની ઉતાવળ ઘણે નથી માંડવામાં. ગોર બાપાને કે સર્પ સર્પ, ક્યાં જવું છે? આ જોવાની ટાઢા પડી ગયા આગળ બેઠે, અને જોવાની આ બધા કે હાલો જલ્દી જાન જલ્દી. એમાં અગત્ય ઋષિને ચાબુક મારી અને અગત્ય ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. હાથમાં જાન લઈને કીધું, અમને સર્પ સર્પ કરે છે મોહાંત, જા સાપ આપું છું, તું ઇન્દ્ર પદવીને લાયક નથી, તું જ મોટો સર્પ બની જા અજગર અને ધરતી ઉપર ભટકે. અને એ જ સમયે રાજા પાલખીમાંથી આવ્યો ઊંધે માથે સીધે સીધો, અને શરીર ઉપર અજગરના પટ્ટા મીંડા થવા એ જ સમયે
શરીર મહિનું બદલવા. પડતા પડતા ઋષિની માફી માગી, ક્ષમા કરો ઋષિરાજ. અરે હું તો અજગર બની ગયો, ક્ષમા કરો, મને માફ કરો, ભૂલ થઈ ગઈ. ઋષિએ દયા કરી, જા મારો શાપ તો મિથ્યા નહીં થાય, પણ અજગરના દેહમાં કોઈના શરીરનો તું સ્પર્શ કરીશ તો એની શક્તિ વહી જાય. તો કે ફરી વાર હું સ્વર્ગમાં ક્યાં રહેવું? તો કે યુધિષ્ઠિર રાજા જ્યારે વનમાં આવશે અને એ તારે મુક્તિ કરશે, એ પુણ્યશાળી છે. નહુસ રાજા કહે છે, યુધિષ્ઠિર આજે તમે આવ્યા એટલે જ મેં આ ભીમને પકડ્યો હતો, તમે અહીંયા આવો ને એટલે. ભીમને મારવા નહોતો પકડ્યો. ભીમ કે તો સારું બાપા, મને કે મારી નાખશો. નહુસ રાજા સ્વર્ગમાં વયા ગયા જોત જોતામાં ઉપર. પછી પાંડવો આગળ ચાલ્યા, એમાં વનમાં એક બ્રાહ્મણ પાંડવોની સ્થિતિ જોઈ રડવા માંડ્યો. અરે ચક્રવર્તી સમ્રાટની આ દશા, માથે જટા વલકલ અને ભોય પથારીએ સુવે. પાંડવો જે ધરતીના સમ્રાટ છે, જે ભગવાનના ભક્ત છે, અને આ દશા, એ બિચાર રડવા માંડ્યો. યુધિષ્ઠિરે આશ્વાસન આપ્યું, ભાઈ હશે, રામ ભગવાનને પણ વનવાસ હતો, સીતાજીને પણ આવા કષ્ટ આવ્યા છે, નળ દમયંતીને પણ કેટલા કષ્ટ આવ્યા છે, એ પણ મહાન હતા. જા ધીર પુરુષ આવા દ્રષ્ટાંત સામે રાખે, અને આપણે ક્યાંક દુઃખી થાય ને, અમને આવું, અમે માળા ફેરવી સત્સંગમાં જાય અને અમને આવું? તો નળ રાજા કેવા હતા? રામ ભગવાન 14 વર્ષ વનવાસ હતો, અને આપણે 14 દિવસે બહાર કાઢે જ ખેજો કોઈ. એ બ્રાહ્મણ હસ્તિનાપુર આવ્યો, ધૃતરાષ્ટ્રની પાસે આવ્યો. ધૃતરાષ્ટ્ર કહે, બ્રાહ્મણ તું કોણ છો ને ક્યાંથી આવ્યો છો? મહારાજ હું વનમાંથી આવ્યો છું, પાંડવોની સ્થિતિ જોઈ મારું હૃદય દ્રવી ગયું. શું વનના વસ્ત્ર આવા ધર્મરાજ અર્જુન એટલે નર નારાયણ, નર ભગવાનનો અવતાર, આવું દુઃખ? મહારાજ ધૃતરાષ્ટ્ર તમે રાજા છો, તમે કંઈક કરો. પાંડવો ફળફૂલ મળે તો ખાય ને, કે ભૂખા સુવે છે, પથ્થરની વસિકા કરી. ત્યારે ધૃતરાષ્ટ્રને પણ ખેદ થયો છે, આઘાત લાગ્યો છે, ભાઈ તારી વાત સાચી છે, મેં જ મારી જ આજ્ઞાથી જુગાર રમવા યુધિષ્ઠિરને બોલાવ્યા, અને આ શકુની અને આ દુર્યોધન, આ દુષ્ટ બુદ્ધિનો શકુની અમારા કુળનો નાશ કરવા બેઠો છે. જુગાર અમારી કપટ કર્યું અને રાજ્ય એનું છીનવી લીધું કે જે એણે મેળવ્યું હતું. ભાઈ હું એ જ વિચારું છું કે પાંડવોને ફરી બોલાવી અને રાજ્ય સોંપું, પણ આ દુર્યોધન માનતો નથી. એવી વાત થઈને ત્યાં શકુની વાત સાંભળીને દુર્યોધન પણ ભીગો. શકુનીનું રાજ્ય હતું ગાંધાર દેશ, ગાંધાર એટલે આજનું કંદહાર. શું? કંદહાર, ગાંધાર, કંદહાર. હવે એનું રાજ્ય મૂકી અને અહીંયા પૈડો પાથરો રહેતો હતો. બેનના લગ્ન ત્યારે હાર્યા કરિયાવરમાં આવ્યો. આ કરિયાવર વાગ ને દુઃખી કરે છે, માપનું હારું. વા રાજ્ય રેડું પડ્યું છે, પણ આયા બધે એવા કૌરવ પાંડવને આમ આમ કર્યા, અને ત્યાં સુધી એને ઊંઘ ન આવે, પચે નહીં. આવા અમુક માણસો હોય શકુની જેવા, રામાયણમાં મંથરા એક કાઢી નાખો અને મહાભારતમાં શકુની કાઢી નાખો એટલે કામ પૂરું થઈ ગયું શાંતિ. આ ખલ પુરુષો છે, સ્ત્રીઓમાં
બાયોમાં મંથરા હોય અને પુરુષોમાં શકુનિમાં હજી જીવે છે, ચિરંજીવી છે, મરતા નથી, ઘરે ઘરમાં આગ લગાડે છે. શકુની કે દુર્યોધન સાંભળ, ધૃતરાષ્ટ્ર પેલો બ્રાહ્મણ આવ્યો છે એને પીગાડી દેશે, પાંડવોને પાછા બોલાવી લેશે, માટે આપણે જલ્દી જઈએ વનમાં રસાલાની સાથે, કા કપટથી પાંડવોને મારી નાખીએ અને કા આપણી સમૃદ્ધિ બતાવી અને બાળીએ એને આપણે બતાવી દઈએ. તો કે પણ મારા પિતાજી હું આ પાડશે, એ તો રજા આપણે લઈ લે ને, મારી પાસે બધું છે ખજાનો બુદ્ધિનો. આવ્યા ધૃતરાષ્ટ્રને કે અમે વનમાં જઈએ છીએ, અહીંયા શું છે? તો કે આપણી ગાયો, આપણી ગૌશાળાઓ, આપણા ગોવાળો, એની બધી ખબર કાઢવા જઈએ છીએ, કેમ સ્થિતિ છે બધી વનમાં. ધૃતરાષ્ટ્ર કે સારું, પાંડવોની નજીક જતા નહીં, ત્યાં થોડું જવાય. ઉપડા રસાલો લઈ, ડેરા તંબુ લઈને આ બાજુ પાંડવો વનમાં છે તો એ દેખી શકતા નથી, ને બાળ વાગ્યા છે. વનમાં જઈને તંબુ ઉભા કર્યા, એવા મોટા સૈનિકો, ઘોડાઓ, હાથીઓ અને સુંદર સરોવરમાં સ્નાન ક્રીડાઓ કરવા જાય છે દુર્યોધનના સેવકો, સૈનિકો. પણ એ સરોવરમાં જ પ્રથમથી જ ચિત્રસેન નામનો ગંધર્વ, એ પોતાના અપસરાઓ અને ગંધર્વોની સાથે વનમાં આવેલો વિહાર કરવા ઇન્દ્ર મોકલેલો. દુર્યોધના સેવકો સરોવરમાં સ્નાન કરવા આવ્યા એટલે ગંધર્વોએ કીધું, ખબરદાર આ પાણીમાં પગ બોળશો નહીં. કેમ? તો કે આ સરોવર અમારું છે. અરે આ વનમાં સરોવર તો બધાનું ગણાય, તમે હટી જાઓ, અમે દુર્યોધનના સૈનિકો છીએ. તો કે દુર્યોધન હોય કે ગમે તે હોય પાછા વ્યા જાઓ, નહીં તો માર ખાઈને મરશો. પણ આ તો દુર્યોધનના હોય એટલે એને ચાકડલા કેટલી ગરમ હોય ને વધારે. એમાં યુદ્ધ થયું, ધબધબાટી બોલી ગઈ, ગંધર્વોએ કેટલાને મારી નાખ્યા, અમુક બચીને ભાગ્યા. દુર્યોધનને કીધું કે ઓલા ગંધર્વો અમને રોકે છે, જાઓ ગંધર્વોને મારો, પકડો, હું આવું છું. સિપાઈઓ મોકલા, યુદ્ધ થયું, કેટલાય મર્યા. દુર્યોધન પોતે આવ્યો કર્ણ સહિત શકુની મામો હોત, ભયંકર યુદ્ધ થયું. કર્ણ પોતાની વિદ્યાથી એવી બાણ વિદ્યા ચલાવી કે ગંધર્વોને મૂંઝવી દીધા, પણ ગંધર્વ ચિત્રસેન એને પોતાની એવી માયા રચી કર્ણની બધી જ તોડી નાખી. કર્ણને વિધિ નાખો, સૈનિકોને માર્યા અને એ ગંધર્વ આવી દુર્યોધનને મારી બાંધી અને આકાશમાં લઈને ઉપડી ગયો. આ બાજુ બચેલા સૈનિકો, મંત્રીઓ આપણા ફાફડા થઈ ગયા, હવે શું કરવું? કર્ણ મૂર્છામાં પડ્યો છે, દુર્યોધન ઉપાડીને રાણીઓની સાથે ગંધર્વો આકાશમાં ઉડી ગયો, સૈનિકો મરાઈ ગયા. આવ્યા હતા પાંડવોને હેરાન કરવા, એટલે મંત્રીઓ દોડતા દોડતા કે આજુબાજુમાં કંઈ પાંડવો હોય તો એને આપણે મદદ લઈએ, બૂમો પાડે છે. ત્યાં પાંડવોની પર્ણકુટી નજરે આવી, એ જ વનમાં હતા. યુધિષ્ઠિરની પાસે આવ્યા, મહારાજ યુધિષ્ઠિર મદદ કરો, અમે શરણે છીએ, મદદ કરો. શરણાગતની રક્ષા કરવી એ વખતે રાજાનો ધર્મ હતો, બોલો શું છે? તો કે ગંધર્વોએ કૌરવને માર્યા છે, ચિત્રસેન ગંધર્વ દુર્યોધનને બંદી બનાવી લઈ ગયો છે, કાંઈક મદદ કરો. ત્યાં તો બાજુ ભીમ બેઠો હતો, એ તો બહુ રાજી થયો, સારું થયું, એ જ લાગણો હતો. મને વહેલું કીધું હતું હું આવત, મને આ લાભ દેવો હતો, અહીંયા ઠેઠ આવ્યો, હજી અમે વનમાં છીએ, હજીને હક નથી. યુધિષ્ઠિરે કીધું, ભાઈ ભીમ,
ગમે એમ તો આપણા ભાઈઓ છે, જો તો ધર્મ રાજા એ ભાઈઓ છે. અને બહારના લોકો આક્રમણ કરે, આપણી કુળની સ્ત્રીઓને ઉપાડી જાય, દુર્યોધનને ઉપાડી જાય, ત્યારે આપણે એની મદદ કરવી જોઈએ. આપણે વનવાસથી તો ધર્મ પ્રમાણે આપણે આવ્યા, તો આપણે વનવાસ છે. માટે જાઓ, ચારેય ભાઈઓને આદેશ આપું છું, તમે ધનુષ બાણ સજ્જ કરી, શસ્ત્ર સજ્જ થઈ અને ગંધર્વોને પરાજય કરી, દુર્યોધનને બંદીમાંથી મુક્ત કરી અને એને છોડાવો. ભીમ તો માનતો જ નથી, હું તો જાઉં જ નહીં, આ દુશ્મન આપણો. પછી યુધિષ્ઠિરે બહુ કીધું, પછી ગયા છે. ચારેય ભાઈઓમાં એ મોટો ગુણ હતો, યુધિષ્ઠિર કે પછી ગમે તેવું હોય તો એ ના ન પાડતો. એટલે યુધિષ્ઠિર મોટા ભાઈ ઉપર એને નિષ્ઠા હતી. પાંડવો આવ્યા છે, ગંધર્વોને માર્યા છે, અથવા સુરવીરો અને દેવતાએ પુત્રો છે, ભયંકર યુદ્ધ થયા છે. અર્જુને ગંધર્વોને ભડકાયા છે. અર્જુન પાસે બધી જ વિદ્યાઓ છે, કારણ કે સ્વર્ગમાંથી શીખ્યા એવા છે. ગંધર્વ આકાશ માર્ગે દેખાયો, બાણ છોડ્યા, બાણથી એનો આખો રસ્તો રોકી લીધો અર્જુને, એટલા બાણ છોડ્યા. ગંધર્વ ઉભો રહી ગયો, અર્જુને કીધું નીચે આવ, નહીં તો મારી નાખશું. ગંધર્વ નીચે આવ્યો અને પ્રગટ થયો. ત્યાં જોયું તો ચિત્રસેન ગંધર્વ, અર્જુનનો મિત્ર. સ્વર્ગમાં અર્જુન વિદ્યા મેળવવા ગયા ત્યારે સંગીત અને નૃત્ય ચિત્રસેન નામના ગંધર્વ પાસે શીખ્યા હતા. ચિત્રસેને કીધું, અર્જુન આ તમારે લીધે અમે આવ્યા છીએ, પણ અમને ઇન્દ્ર રાજાએ મોકલેલા છે. તમારા પિતા ઇન્દ્ર, કારણ કે ઇન્દ્રના મંત્રથી અર્જુનનો જન્મ થયો છે. આ દુષ્ટ કૌરવો તમને બાળવા અને હેરાન કરવા અહીંયા વનમાં આવતા હતા, એટલે અમને ઇન્દ્રરાજાએ હુકમ કર્યો કે તમે જાઓ. એટલે હવે એને બાંધી દુર્યોધનને અમે ન્યા લઈને બરાબર મારશું. અર્જુન કહે છે, મારા મોટા ભાઈની આજ્ઞા છે કે દુર્યોધનને અહીંયા રજૂ કરો યુધિષ્ઠિરની પાસે. પછી યુધિષ્ઠિર મહારાજ જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કરવામાં આવશે, કારણ કે એ અમારા ભાઈ, અમારા રાજા છે. ચિત્રસેન કે ભલે. દુર્યોધને તો કાપો તો લોહી ન નીકળે, આના કરતા કે મને મારી નાખ્યો તો સારું હતું, કારણ કે અપમાન થયું ને. લઈ ગયા બાંધીનો, ચિત્રસેને પકડી અને યુધિષ્ઠિરના ચરણમાં ઘા કર્યો દુર્યોધન. આ ગુનેગાર યુધિષ્ઠિરે અર્જુન આ દુર્યોધનને બેઠો કર્યો કે ભાઈ, ગંધર્વ દેવતાએ પુરુષો છે, એને ક્યારે એની સાથે સાહસ ન કરવું. આ તો અર્જુન અને મારા ભાઈઓએ બચાવ્યો છે. પણ દુર્યોધને ધામ ધરતી માગ દે તો હમાઈ જાઓ, આવી ભયંકર આઘાત લાગ્યો છે. ભીમ તો તૈયાર જ ઉભો ગદારે, આદેશ દે તો આગળ હું જ ઠેકાણે કરી દઉં. આને લીધે જ હેરાન થયા છે. પણ યુધિષ્ઠિરે એને ક્ષમા આપી, જા તારા સેવકો, પત્નીઓ, મંત્રીઓ બધાની સાથે પાછો જા, અમે તને મુક્ત કરીએ છીએ, હવે વગર વિચાર્યું કાર્ય ન કરવું. અમે તારા ભાઈઓ છીએ, અમે તને મદદ કરી છે. દુર્યોધને ત્યાંથી મોકલો, પણ દુર્યોધન
એટલો બધો છંછેડાઈ ગયો, આઘાત લાગ્યો. વનમાં આવી કર્ણને અને શકુનિને અને બધા ભાઈઓને કીધું કે આવા ભયંકર અપમાન કરતા મને મારી નાખો તો સારું હતું. હવે ધરતી માગ આપે તો અંદર સમાઈ જાઓ. હવે મારે રાજ્ય જોતું નથી, હવે મારે રાજ્યમાં આવવું નથી, હું અહીંયા વનમાં જ રહી અન્ન જળ છોડી અને મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. ગુલાબદાઈ સમજાવે કર્ણ, દુશાસન, શકુની મામો કે ભાઈ એવું ન હોય, હાર જીત તો આયલા જ કરે, હું ઘણી વાર રમું ત્યાં હારું જ છે ને પાસાથી, લે ને બાજીની કાઢી. શૂરવીર પુરુષોને કોઈ દી ઉત્સાહ ગુમાવવો ન જોઈએ. આત્મહત્યા તો કાયર પુરુષો કરે, ફિલોસોફી માટે આ વિચાર છોડી દે. દુર્યોધન કે નહીં તમે ભૈયા જાઓ, મને એકલો છોડી દો. અને એને તો વનના વલકલ પહેરી લીધા, સંન્યાસીની દીક્ષા લઈ લીધી, દર્ભના બાંધી લીધા, આસન પટો પાથરી અને આંખ વીચીને બેસી ગયો. અન્ન જળનો ત્યાગ લ્યો. બહુ સફળતા મળી હોય ને ક્યાંક નિષ્ફળતા મળે તો ઘણે દોડે લટકે છે. ઓલા બધા તંબુ નાખીને બેઠા કે આને કોણ સમજાવે. રાત્રિ પડી, આ ભાઈ બેહી ગયા છે, એમાં પાતાળ લોકના અસુરો એ ચિંતામાં મુકાઈ ગયા. દુર્યોધન જો દેહ ત્યાગ કરશે તો આપણો પક્ષ નબળો પડશે, આ તો આપણો પક્ષનો હાથો છે અને ચૂંટણી નજીક છે, યુદ્ધ થવાનું છે ને, માટે કાંઈક ઉપાય કરો. તે પાતાળ લોકના અસુરો ભેગા થઈને યજ્ઞ ચાલુ કર્યો, તામસ યજ્ઞ. દુર્યોધને મનોબળ દ્રઢ કરાવો, ઓમ નમઃ સ્વાહા. દુર્યોધન શરીર ન છોડે, ઓમ નમઃ સ્વાહા. એવો યજ્ઞ ચાલુ કર્યો અને યજ્ઞમાંથી એક દેવી ભયંકર ઉત્પન્ન થઈ, બોલો કેમ મને પ્રગટ કરી. તો કે દુર્યોધન એકદમ હતોત્સાહ થઈ ગયો છે અને એ અમારા પક્ષનો આગળ પાછળ પડતો નેતા છે, એને તમે આ પાતાળ લોકમાં લાવો ગુપ્ત રીતે, દેવીને આદેશ આપ્યો. અને દેવી ગઈ, દુર્યોધન બેઠો ત્યાંથી ઉપાડ્યો અધરો અધર, અને ગુપ્ત રીતે પાતાળમાં લાવી દેવી. આવીને અસુરને અમે બે હેરો કા દુર્યોધન. દુર્યોધન આંખ ખોલી જોયું, અહીંયા મને કોણ લેવું, તા તો પાતાળ લોકના અસુરો ભેગા થઈ ગયા કે અમે છીએ તારા મિત્રો, આપણે જૂના સંબંધ છે, આપણે બધાને ધંધો એક, ધંધામાં મિત્ર હોય, ગેંગવાર આપણી ગેંગ એક છે, આપણે બધા ત્રાસવાદીઓ, મને અહીંયા કેમ લાવવામાં આવ્યો છે, કોણ લેવું, આ શું છે બધું. તો કે ગભરાવમાં આ પાતાળ લોક છે, અમે અસુરો છીએ અને તમે મૃત્યુનો વિચાર કરીને બેઠા છો, આ યોગ્ય નથી. મૃત્યુ તો કાયર સ્વીકારે, આત્મહત્યા કરાય. એકવાર આવ્યા તો પાંડવો ઘણી વાર નથી આવ્યા, એમ ડરી ન જવાય. તો કે નહીં, મને એમ થાય છે અર્જુનની શક્તિ કેવી, કેવી વિદ્યા મેં નજરે જોઈ, હવે એને કેમ જીતી શકું, કેવા બાળના પિંજરા ઊભા કરી દીધા, આકાશમાં ચાલતો ગંધર્વ એને પકડી લીધો, એની સામે અમે શું કરી, નકામું, એના કરતાં અણજળ છોડીને મરી જાઉં, મારી વાહ બીજા મરે તો નહીં. અસુરો કે અરે અમે બેઠા છીએ રે. તો કે તમે પાતાળમાં તમે શું કરો, જા અમે વચન આપે છે, અમે એક એક અસુર એક એક
મોટા મોટા યોદ્ધામાં પ્રવેશ કરશું. એક અસુર કે હું ભીષ્મ દાદામાં પ્રવેશ કરીશ, બીજો કે હું દ્રોણાચાર્યમાં પ્રવેશ કરીશ, ત્રીજો કે હું અશ્વસ્થામાં પ્રવેશ કરીશ, ચોથો કે હું કૃતવર્મામાં પ્રવેશ કરીશ, પાંચમો કે હું કૃપાચાર્યમાં પ્રવેશ કરીશ, અને જેટલી મહાન શક્તિઓ છે બધામાં પ્રવેશ કરશું. એને માટે યુદ્ધ પહેલા તું એક ભોજન સમારંભનું આયોજન કરી નાખજે અને બધા એને જમવા બોલાવજે કે હવે યુદ્ધમાં કોણ જીવે કોણ મરે આમાં નક્કી નહીં, પછી કોનો દાડો થાય કે ન થાય, જીવતા જગત્યું કરી લ્યો, બધા મરવાના થયા છે. એમાં ભીષ્મ દ્રોણ એ બધા બેઠા હોય એટલે તારે જમતા જમતા હેઠે આવે તે ઊભું થવાનું, ભીષ્મની થાળીમાંથી પ્રસાદ લેવાનું, દાદા પ્રસાદ, દ્રોણાચાર્યને કહેવાનું ગુરુ પ્રસાદ, અને તારા હેઠા હાથ અડશે અને એ બધા એની હેઠી થાળી જમશે અને એ સમયે અમે પ્રવેશ કરી જાઉં, અમે ઉપર ઊભા જ છીએ, એવર રેડી. અને એવી રીતે કર્યું, હેઠું જઈમો, ભીષ્મમાં આવ્યા અસુરો, દ્રોણમાં આવ્યા, અને સ્વામીની વાતોમાં લખ્યું છે આ પ્રસંગો. નકર એ માણસો તો ધર્મવાળા હતા, પણ અસુર પ્રવેશ કરે એટલે માણસ બદલી જાય. આપણે દિવસમાં બે ત્રણ વાર અસુર આવી જાય એકાદો એકાદો, હે ક્રોધ આવે એટલે અસુર, અને હામે ભાઈને કે ઓળખાશ મને ઓળખાશ એટલે તું મારો ભાઈ, આપણે ભાઈ ભેગા રહીમાં જયમાં, પણ ઓળખે છે બોલે છે ઓલો ક્રોધ, એ નથી ઓળખતો એને. ક્રોધ આવે, લોભ આવે, કામ આવે, માન આવે, ત્યારે માણસની આકૃતિ ફરી જાય. અને તમે જુઓ ને વળગાડ હોય તે માણસની ચેષ્ટા બધી ફરી જ જાય છે ને, ભૂતફેત હોય ત્યારે એની આકૃતિ ફરે, ચેષ્ટા ફરે, બોલી ફરે. એમાં બધા ક્રામ ક્રોધાદિક અસુરો છે, દોષ એ પ્રવેશ કરે એટલે માણસ બધી રીતે ફરી જાય. દુર્યોધન કે ભલે મને મૂકી જાઓ ઉપર, દેવી આવી ઉપર મૂકીને વહી ગઈ. ઓલા બધા ઘાંઘા થઈ ગયા, દુર્યોધન ગયો ક્યાં, ત્યાં તો હવારે દેખાણો, પેલા ક્યાંય ગયો તો. તો કે હવે ચિંતા કરવાની જરૂર નથી, કર્ણે સમજાવ્યો જો આપણા પક્ષમાં કોણ કોણ છે. તો કે પાતાળનો અસુરો છે બસ, તો હાલો જમી લ્યો, પારણા કરી લ્યો, પારણા કરી લ્યો, પારણા કરે. અણજળ જે નિયમ લીધું હતું એ છોડી દીધું અને પાછા આવ્યા. આ બાજુ હસ્તિનાપુરમાં આવ્યા, કર્ણે કીધું દુર્યોધન તું ડરીશ નહીં, હું તારા પક્ષમાં છું. કર્ણ કુંતા માતાના પુત્ર છે, છતાં સંગ દોષથી અધર્મના પક્ષમાં વહી આવ્યા. દુર્યોધન તને બીક છે કે આ બધા રાજાઓ પાંડવોના પક્ષમાં જશે, પણ પાંડવો વનમાંથી આવે એ પહેલાં હું દિગ્વિજય કરીશ અને બધા રાજાઓને શરણે લઈશ અને બધા રાજાનું ધન સોનું હીરા મોતી ખજાના ભરી દઈશ. શાબાશ મિત્ર, તો જલ્દી કૂચ કરો. કર્ણને આખી સેના આપી અને કર્ણ આખી ભૂમિ ઉપર દિગ્વિજય કરવા માટે નીકળે છે. કર્ણ પણ જેવો તેવો નથી, સૂર્યનો પુત્ર છે, તેજસ્વી, કવચ અને કુંડળ સાથે છે. અને મોટો પાંડવ યુધિષ્ઠિર કરતા મોટા ભાઈ છે ને, પ્રથમ દીકરો છે. કેટલાય રાજાઓને હરાવ્યા, ધન ખજાના હીરા માણેક, ધૃતરાષ્ટ્રની પાસે આવીને બધું ઢગલા કર્યા, અને જેટલા રાજા જીતા તેના મુગટ મુગટના ઢગલા કરી દીધા કે આટલા રાજા જીતા.
એટલે કર્ણ જે દુર્યોધનના પક્ષમાં હતો ને, એટલે અગિયાર અક્ષોની સેના જે દુર્યોધનના પક્ષમાં આવી ને એનું કારણ કર્ણ હતું. આ બાજુ પાંડવો બિચારા વનમાં ફરતા હતા, કોઈ તૈયારી કરી નહોતી નેટ પ્રેક્ટિસ, કારણ કે વનમાં સીધું યુદ્ધ થયું. અને આવડા તો 12 વર્ષ 13 વર્ષ ધંધો કર્યો છે, બધાને હાચવવાનું જ કામ કર્યું છે, ચા પાણી ગાંઠિયા નાસ્તો દાબેલી. અને દુર્યોધનની વ્યવહાર કુશળતા એટલી બધી હતી, એટલી બધી હતી કે સાક્ષાત શ્રી કૃષ્ણને પણ કીધું કે તમે મારા પક્ષમાં મને મદદ કરો તો શ્રી કૃષ્ણની નાનદ પાડે એની સેના આપીશ. વિચાર કરજો, ખોટા માણસોની વ્યવહાર કુશળતા ગજબની હોય છે. ગાળી દે કૃષ્ણ ભગવાનને નાનો પાડી પડી, આખી સેના લઈ ગયો. અર્જુનને કે હું એકલો હોય તો તારી વાંહે તો કે સારું, મને બીક હતી તમને ઉપાડી જાય તો મારું હું થાત, મારે કાંઈ લડવું એમ તો હું છું જ, મારે લડવાની જરૂર નથી, પણ મારી પામે તમે બેઠા હો રથની સામે, હલાવો રથ ચલાવો પાછી હું લડી લઈશ. હવે સ્વર્ગમાંથી 5 વર્ષ બધું શીખીને આવ્યા હોય, સ્પેશિયલ ક્લાસીસ કર્યા હોય, એને કોણ જીતવાના છે? અર્જુનની પાસે પાશુપત નામનું શસ્ત્ર શિવજી આપ્યું, જે પ્રલય કરવા માટેનું. ઇન્દ્ર પોતાનું વજ્રનો મંત્ર આપ્યો છે, વરુણદેવે વરુણ પાશુ પાસ આપ્યો છે, યમરાજે પોતાનો કાલદંડ આપ્યો જેનાથી માણસને મારે છે, આકાશમાં મેઘ ગર્જનાઓ કરે, વીજળીઓ કરે, અંગારા વરસાવે, ધોધમાર વરસાદ કરે, પથ્થરની વરસાદ કરે, આ બધી વિધિ અર્જુન પાસે છે. અને કૃષ્ણ ભેગા છે, ઓલા નું આવવાનું હતું, પાછા હનુમાનજીની ધજા ઉપર બેઠા છે. ઈ ભીમે વરદાન માગી લીધું, હનુમાન બાપા તમે વહી આવજો. છતાંય કર્ણને એવું અભિમાન, કર્ણનો એક જ સામવાડ્યો હતો અર્જુન, ઈ બે ને હામ હામી, અને દુર્યોધનને હામે ભીમ, ઈ બે હામ હામા સતત ટક્કર ઝીલા કરે. એ બધાએ પ્રતિજ્ઞા કરી લીધી, કા બોલો ને કા નહીં, એનો એક લક્ષ્ય હતો, ધીસ ઇઝ ગોલ, તમે ગોલ બાંધીને આગળ વધો ને. પછી દુર્યોધનને કીધું કર્ણે કે આપણી કીર્તિ ફેલાવવા માટે, લોકોમાં ચાહના મેળવવા માટે આપણે મોટો રાજસૂય યજ્ઞ કરી પાંડવોએ કર્યો તેના કરતાં પણ મોટો. દુર્યોધન કે બરાબર છે, ઓલા વનમાં છે ને ત્યાં આપણે એટલી ચાહના મેળવી લઈએ પછી ચૂંટણી ધારે મતદાનમાં વાંધો ન આવે. જોજો આ વ્યવહાર, એટલે રાજસૂય યજ્ઞના મંડાણ ચાલુ કર્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, ઋષિઓને, હજારો ઋષિઓને, આવો ખજાનાઓ ખુલ્લા મૂકી દીધા, દાન દક્ષિણાઓ ભોજન સમારંભ. પણ ઋષિઓએ કીધું, ભાઈ રાજસૂય યજ્ઞ તમે ન કરી શકો, ધૃતરાષ્ટ્ર કરી શકે, એને દિગ્વિજય કર્યો હોય ને એ જ કરી શકે, દિગ્વિજય ધૃતરાષ્ટ્ર રાજા છે એને નથી કર્યો દિગ્વિજય, તમે દિગ્વિજય કર્યો પણ રાજા ધૃતરાષ્ટ્ર છે, એટલે તમારે વિષ્ણુ યાગ કરી શકાય, રાજસૂય યજ્ઞ ન કરી શકે. તો કે કાંઈ વાંધો ને, વિષ્ણુ યાગ કરો, અમારે કાંઈ પણ કરવું છે, હોમ હવન કરીને હોમવું છે બધું, અમારે તો કીર્તિ ફેલાવી, અમારે યજ્ઞ એને કાંઈ લેવા દેવા નથી. આવા માણસો યજ્ઞ કરતા હોય પણ આવા હેતુથી, બોલો દક્ષ રાજા યજ્ઞ કર્યો તો હું કામ શિવજીનું ખોટું દેખાડવા, આવા માણસો યજ્ઞ કરે, ઉત્સવ કરે, સમયા કરે, પણ નજર બુરી. બહુ દાન દક્ષિણાઓ ખજાનાઓ ખુલ્લા મૂકી દીધા. સુરતમાં હમણાં કહેતા હતા ઘણા હરિભક્તો કે ચૂંટણી વખતે ગાંઠિયાના સ્ટોલ, ભજીયાના સ્ટોલ, ખુલ્લા ખજાનાઓ, આ એ નીતિ છે. અને એમાં માણસો આવે ખરા. પછી દુર્યોધને વિચાર કર્યો કે પાંડવોને આ બધી આપણી રાજ્ય સમૃદ્ધિ બતાવવા અને દજાડવા માટે એને આમંત્રણ આપું છું, એટલે પોતાના અંગત સિપાહીઓને ઘોડેસવારનો મોકલા. યુધિષ્ઠિર રાજાને કહ્યો, પાંચેય ભાઈઓ સહિત દ્રૌપદી સહિત અમારે યજ્ઞમાં આમંત્રણ આપવા જાય, બોલાવવા છે, ગયા છે વનમાં.
युधिष्ठिर राजा ने कीधु कि तमारा भाई दुर्योधन याद करे छे। भीम के केम याद करे छे? हवे थोड़ा दिवस बाकी छे एटले तो के मऊ मोटो यज्ञ कर्यो छे। शुद्ध केतमां कीर्ति छे। अत्यारे हवन यज्ञ चालू छे। होम हजारों ब्राह्मणों ऋषिओ जमे छे। तमने पण आमंत्रण छे। युधिष्ठिर के भाई तमारी वात साची छे, अमारो भाई छे, पण अमारे वनवास छे एटले अमे नगर में यज्ञ में न आवी शकीए, एटले अमे दिलगीर छीए, तमारो आमंत्रण अमे स्वीकारीए छीए पण आवी शकीए एम नथी, कारण के वनवास नो भंग थाय। तो के भले भीमसेने कीधु अहीं आवो तो दुर्योधन कहजो अमे आवशु हमणा थोड़ाक समय में, हवे थोड़ूक ज बाकी छे अने अमे होम करवा आववाना छे। होय होनो होम तो हूँ करवानो छु कवड़वानो, अने भीमनी प्रतिज्ञा थी होय हो कौरो ने मारे मारवा, अने एने ज मार्या छे युद्ध में। ए बधुं वर्णन छे। बीजो कोई मारतो होय तो भीम एने पहेला मारी नाखे, आ मारो हक छे, आमां फसीवोने मारे, आने कोई हाथ नहीं अड़नो, हा आपणो शिकार छे, અને હોય હોને માર્યા છે એક એક આને 15-15 દહ દન ઉડાડ્યા છે। એકાદો ગરમ ભાઈ જોઈ, એકાદો ટાઢો જોઈ, કારણ કે ટાઢો નો વાયર હોય તો લાઈટ થાય। યુધિષ્ઠિર થોડા ઠંડા છે, ભીમસેન ગરમ છે, અર્જુન છે મીડિયમ છે, રામ ભગવાન થોડા ઠંડા છે, લક્ષ્મણજી થોડા ગરમ છે, એમ કુટુંબમાં જોઈએ। હું બે ભાઈ હોય તો એમાં એક ઠંડો ને ગરમ જોઈ, બે જો સહન કર્યા કરે તો ત્રીજેથી કોક પાળિયા કરીને વૈયા જાય, સહન ની હદ હોય એટલે। દૂતો આવ્યા છે, દુર્યોધનને વાત કરી છે, ભીમસેને આવા સમાચાર આપ્યા છે, અને એ લોકો વનમાં કેટલાય રાક્ષસોને માર્યા છે, અને કે હવે દુર્યોધનનો વારો છે, અમે હોમ કરવા આવશું પણ આ ન હોમ કરશું, અમારો યજ્ઞ જુદો હોય છે, એ જોયા છે એવો નહીં હોય। આ બાજુ એને યજ્ઞ પૂરો કર્યો, દાન દક્ષિણા આપી, દિગંતમાં જે જે કાર્ય કરાવ્યો, નહોતો થવાનો તોય પરાયણે પરાયણે, અને પછી એક શસ્ત્ર વનમાં મારી નાખવા માટે એક શસ્ત્ર એવું અજમાવે છે જે અચૂક નિષ્ફળ ન જાય એવું શસ્ત્ર, શકુનિના કહેવાથી, દુર્વાસા ઋષિનું, દુર્વાસા મહાન હસ્તિનાપુરમાં આવ્યા હતા। દુર્વાસા કહે છે હું અહીંયા મુકામ કરીશ, દુર્યોધનને કહે છે, 10,000 શિષ્યો આવી રહ્યો, દુર્યોધન કે મરી ગયા, બાપુ ક્યાંથી અટાણે આવ્યા, હું અહીંયા રોકાઈશ, અહીંયા ચાતુર્માસ અમે ગાળશું, ભજન કરશું। અરે બાપુ પણ અહીંયા તમને ભજનનું અનુકૂળ આવશે, 10,000ને જમવાની વ્યવસ્થા કરવાની ઉતાર આપવાની, અને દુર્વાસાને વધાવાય નહીં, ક્રોધ તો નાકના ટેરવે જ રહીએ, હાજરા હાજુર જરીક જો કઈક ખામી આવી ધોળા નીકળી જાય, નાકમાંથી મશીન થકી જાય એવા ક્રોધી। બદ્રિકાશ્રમ એને સાફ આપ્યો હતો ને, પણ અંબરીશ રાજાને મારી નાખવા એને ચક્રવાય પછી થયું હતું, પાંદડું ખરી જાય તો વૃક્ષને સાફ આપીને બાળી દે, હું આયેલો જાઉં છું માથે પાંદડું નાખે છે, આવો ક્રોધ। પણ એને કદડી નામની પત્ની એવી ભટકાણી દુર્વાસાને કે હો ગાયડું ધરો દે, સ્વામીની વાત લખું છા, કદડી નામ નામ એવા ગુણ, દરરોજ હો ગાયડું દે, હો ન દે ત્યાં સુધી પચે નહીં, અને દુર્વાસા ન્યા ટાઢા બોર જોજો દૈસા, બહાર ગમે એવો લશ્કરી કમાન્ડર હોય પણ ઘેરે હુકમ બીજા છોડે તો એ કામ થાય છે। એ દુર્વાસા રોકાણા નિત નવું ભોજન કરાવવાનું, એનું મેનું હાલે નહીં,
અને શરીર ઉપર અજગર દુર્યોધનના કોઠારો મીંડા તળિયા ઝાડક થવા. ભીરસવાનું પાછું રાજા હોય અને રાજકુમાર હોય, બીજા નોકર ચાકર નહીં, ઋષિ છે, જેવા તેવા છે. કઈ દુર્યોધન પીરસે, મામા શકુની આમાં લંગડો લંગડો પીરસે. શકુની ને એવો ક્રોધ ચડે, પણ આમ પ્રેમ થયો, ઋષિરાજ કઈક લેશો? બોલો કે હજી ઘણું લેવું, હજી તો જીવે લેવું. જો તમે એમાં દુર્યોધન મામા શકુની ને કે અહીંયા આવો તો આ કેદી જાહે આ બધી ભામ, બે મહિના થયા ગુડાણા છે, હવે આને જલ્દી રવાના કરો તમે ગમે એમ કરી, નહીં તો મારે પછી કહેવું પડશે. ને બોલમાં ચૂપ થઈ જાય, આને કહેવાય નહીં આ દુર્વાસા છે, આને બતાવાય નહીં, ગમે અંદર ગમે એટલું બહાર મુખ ઉપર ખુશી બતાવો, શાપ દે બાળી નાખશે બધું એવું છે. પણ કાંઈક ઉપાય કરો મામા. તો કે હું વિચારું છું, મેં આજે વિચાર્યું છે, દુર્વાસા બધા જમી લીધું, મુખવાસ આપ્યા, વળી ભોજન કરે, હાર પહેરાવે, મનમાં મનમાં ગાળું દેતા જાય. એમાં શકુને કહ્યું, ઋષિરાજ તમે તો અમારી મહેમાન ગતિ બહુ સ્વીકારી, પણ અમને પસ્તાવો થાય છે. શું પસ્તાવો થાય? દુર્વાસા કે શું પસ્તાવો છે? તો કે અમારા ભાઈઓ દુર્યોધનના ભાઈઓ પાંડવો એ હોત તો તમારો પણ અતિથિ સત્કાર કરત ને, એ તમારી સેવાથી વંચિત રહી ગયા, એનો અમને વસવસો છે. ઈસમે ક્યાં? તો પાંડવ લોકો કાં? તો કે વનમાં છે. એમનો સંદેશ પણ આવી ગયો છે કે જો દુર્વાસા ઋષિ અહીંયા આવે ને તો ત્યાં પધારે, અમારે પણ એનો અતિથિ સત્કાર કરવો છે. અચ્છા આમ માં જાયંગે લાલ, હવે વા 10,000 નું એટલે હું એવે ટાણે મોકલવાના, જમવાનું હોય ને શાપ દે ને બાળી નાખે અને ટાઢે પાડે ખાવા જાય અને દુર્વાસા હોત આ બાજુથી રવાના થાય. આવું શસ્ત્ર અજમાયું અને આવી 10,000ની મંડળી હો ભાઈ, સીપિયા ખખડાવતા. યુધિષ્ઠિરે જોયું, ભીમસેને જોયું, ઓ આ ઋષિયો. ભીમ કે આટલા બધા ક્યાંથી આવ્યા? અહીંયા કાંઈ મેત નથી ખાવાનો ને આવ્યા. પણ યુધિષ્ઠિરે કીધું, મુખ ઉપર જરી કે આમ ગ્લાની શોક કે અણગમો ન બતાવતો, આ દુર્વાસા છે. તો કે પણ દુર્વાસા હોય તો ભલે જા, પણ મને તો આમાં નહીં ઠેઠ આવે. યુધિષ્ઠિર ઊભા થયા, આવો આવો ઋષિરાજ, પધારો, બેસાડ્યા, આસન આપ્યા, હાર પહેરાવ્યા, પૂજન કર્યા, આવો ઋષિરાજ, મારી ઝૂંપડી પાવન કરી, હા હમ યહાં ઠહેરેંગે. દુર્યોધન શકુનીને કહા કે મહેમાન ગતિ કરવા જજો, અમે આવ્યા છીએ તો ભોજન કરશું, ભોજનનો પ્રબંધ કરો, અમે સ્નાન માટે જઈએ છીએ. હવે ઝૂંપડી છે અને 10,000નો કાફલો છે કે પ્રબંધ કરો. બાવા થઈ ગયા પછી ખબર ન પડે હું કહેવાનું હોય કે આ બિચારા કેમ વ્યવસ્થા કરે. ઓલા બધા અત્તર હરિભગત કીધું, સ્વામીજી કાંઈ ભગવાન માટે, તો કે 2 શેર અત્તર લ્યાવજો, 2 શેર અત્તર સેન્ટ. ઋષિ તો સ્નાન કરવા ગયા નદીએ. દ્રૌપદીને કીધું યુધિષ્ઠિરે કે ભોજનની તૈયારી કરો, હું તૈયારી કરું. અક્ષય પાત્ર છે જે સૂર્યનારાયણ આપેલું તમને તપ કરવાથી, એમાં એવો નિયમ છે કે જે વસ્તુ મૂકો એ અખૂટ રહે. બધાને હું જમાડું છું, ઋષિઓ મુનિઓ તમને, છેલ્લે હું જમી લઉં અને પાત્ર ધોઈને ઊંધું વાળી દઉં, પછી એમાં આખો દીકાય ન નીકળે, એક જ વાર નીકળે. એ મેં જમી લીધું, પાત્ર ધોઈ નાખ્યું અને ઊંધું વાળી દીધું છે, હવે કાંઈ નથી. અરે પણ દુર્વાસા છે, આપણે શાપ દઈ દેશે, આપણો નાશ કરી નાખશે. તો હવે હું કરું? દ્રૌપદી મૂંઝાણા, ઝૂંપડીમાં જઈને ભગવાન કૃષ્ણને યાદ કરે છે, પ્રભુ વસ્ત્ર હરણ વખતે તમે અમારી મદદ કરી હતી, આ વખતે મદદ કરો પ્રભુ, નહીં તો અમે શાપ આપી દેશે. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ રથ લઈ અને આવી ગયા. પાંડવો રાજી થઈ ગયા, સ્વાગત કર્યું, દ્રૌપદીએ પૂજન કર્યું. ભગવાન કે દ્રૌપદી મને લાગી છે ભૂખ,
પછી બીજી વાત મને જમવા લાવો. અરે જમવાના તો અહીંયા હાંધા છે, બોલા બાપુ ગયા છે નાવા ડૂબકી ખાવા. ભીમ કે તમે જમવાનું માગો છો, ક્યાંથી કાઢું? તો કે પાત્ર છે ને તમને આપ્યું છે ને સૂર્યદેવે, એ તો ધોઈ ને ઊંધું પાડી દીધું. લાવો પાત્ર, જુઓ જુઓ ક્યાંય ક્યાંક ચોઈટું હોય તો. પાત્ર જોયું તો એક ભાજીનો તાતણો તંતુ પાંદડું આખું નહીં ચોઈટું હતું. ભગવાન એ તાતણો લઈ મોઢા મૂકો, ત્રિલોકી તૃપ્ત થાવ એવો સંકલ્પ કર્યો. ત્રિલોકી સ્વર્ગ મૃત્યુલોક ને પાતાલોક ઓટકાર મીડા ખાવા, ફેટ ઉપર હાથ ફેર બધા ધરાઈ ગયા. આ બાજુ ઓલા ઋષિઓ નાતા હતા, પેલા ધોણકીદાસ લાડુ જલેબી ને ખાધા હોય ને જે ઓડકાર આવે એ ઓડકાર આવે છો. હે રામદાસ કે મારે એવું જ છે. એ ધોણકીદાસ ને રામદાસ ને કરશનદાસ ને માણેકદાસ ને બધા એવા ઓડકાર ખાય. દુર્વાસન કે મુનિ મહારાજ ગુરુ મહારાજ આમ ભોજન નહીં કરેંગે. અરે 10,000 કા આમ વહા પ્રબંધ કરવા કે આયા હે? તો કે જો પ્રબંધ કરવા એવા કરી દો આમ તો યહાં સે નિકલ જાયેંગે. દેખો અમારા પેટ અબ નહીં ચલેગા. દુર્વાસા કે મારે એવું જ થાય છે. તો કે હું કરશું? ભાગી જાય એથી, ભાગી જાય. કારણ કે યુધિષ્ઠિર ધર્મરાજ છે એનો અપરાધ થાય તો હલવાઈ પાછા આપણે. કારણ કે મેં અંબરીશ રાજાનો અપરાધ કર્યો હતો ને તે સુદર્શન ચક્ર વાહે થયું હતું, ગાડી સર્વિસ થઈ ગઈ હતી મારી. એટલે આને હવે ભાગવા જ માંડો. ત્યાં તો યુધિષ્ઠિરે ભીમને સહદેવને બોલાવવા મોકલા કે જાઓ ઋષિને બોલાય આવો જમવાન માટે. અને ભીમ તો ગદા ખંભે નાખીને ગયો સહદેવને લઈને. ઓલા ઋષિઓ બધા નાય નાય પોત્યા પોત્યા, નીચવા ન નીચવા, પહેર્યા ન પહેર્યા, ખંભે નાખીને તુંબડા લીધા ન લીધા, સીપિયા ખખડાવતો મુઠી વાળી ભાઈ કહે છે ભીમ કે બાપુ આવો જમવા, ભોજન તૈયાર છે. નહીં અબ નહીં આવેંગે. અરે પણ ઉભા રહેજો ભીમ ભાઈ થયો. ઓલા આગળ ભીમ ભાઈ મૂકી આવ્યો 3 કિલોમીટર સેઠે. એટલે હું પાછા આવે નહીં, ઘણા વળાવવા એટલા આવતા બસમાં ચડાવીને ધક્કો મારી દે આવજો આવજો. બાપુ ગયા હો 10,000 ડમરી ઉડાડતા ગયા. ભીમ કે સારું થયું, કોણ જાણે ક્યાંથી આવી ગયા હતા. અહીંયા આવીને વાત કરી એ તો ખેખટિયા ગયા. હવે પાછા આવે એમ નથી. ભગવાને આવી રીતે રક્ષા કરી અને પાંડવોને અનેક વખત ઉદ્ધાર કર્યો છે, સંકટમાંથી ઉગાર્યા છે. પણ ભગવાન ભક્તની કસોટી તો કરે જ છે, વન ભટકવું પડે છે. રક્ષા કર્યા કરે, વસ્ત્રો પૂરે છે, આમ થાય છે, પણ એ બધાય ને સંકટ આવ્યા કરે છે. પણ સંકટમાં ધીરજ રાખે તો ભગવાન સાથે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.